કહેતા પહેલા નગરજનો ચેતવજો, વીમા પોલિસી લેનાર ક્લાયન્ટે વીમા કંપની ઉપર કર્યા આક્ષેપો. અમદાવાદમાં વીમા એજન્ટે દર્દી સાથે કરી છેતરપિંડી. એજન્ટે પોતાનું ટાર્ગેટ પૂર્ણ કરવા દર્દીને વીમા પોલિસી ખુલ્લી આપી. દર્દી સારવાર અર્થે દાખલ થતાં ન મળે વીમાની કોઈ પણ સહાય. દર્દીના સગાએ વીમા કંપનીને જાણ કરી હોસ્પિટલ ખાતે થયા હતા એડમિટ. છેલ્લી ઘડીએ વીમા કંપની અને વીમા એજન્ટે હાથ અદ્ધર કર્યા. 35,506 રૂપિયા ઉછીના નાણાં લઈને હોસ્પિટલના બિલનું ભુગતાન કર્યું. 5,00,000 વીમા પોલિસી લીધા બાદ પણ ન મળી એક પણ રૂપિયાની મદદ. અમદાવાદ ખાતે આવેલ આનંદ સર્જિકલ હોસ્પિટલ ખાતે દર્દી હેતલબેન ગોહિલને એડમિટ કર્યા હતા. વીમા ક્લાયન્ટે વીમા કંપનીએ જાણ જ કરી દર્દીને હોસ્પિટલ ખાતે એડમિટ કર્યા હતા. નોર્મલ બીમારી માટે વીમા કંપનીએ દર્દીને નથી કોઈક સહાય કરી. દર વર્ષે 16,000 વીમો ભરે છે દર્દી. જો વીમા કંપની આ કેસ ઉપરથી તપાસ કરશે તો કેટલાક લોકો હશે જેમને વીમાની રકમ મળી જ નહીં હોય. તો એમણે 10 મહિના પહેલા વીમો લીધો હતો અને એજન્ટે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે એમને વીમો આપી દીધો. પણ જ્યારે આ આંટીને એડમિટ કર્યા અને જ્યારે પૈસાની જરૂરત પડી ત્યારે એમણે હાથ ઉપર કરી દીધા. તો એમણે અત્યારે 35,000 રૂપિયા ઉછીના લઈને વીમો ભર્યો, મતલબ હોસ્પિટલનું બિલ ભર્યું. આવી રીતે કેટલાય લોકોને સાથે આવી રીતના છેતરપિંડી થઈ હશે. આવી રીતે એ લોકો પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે વીમો તો આપી દે છે, પણ જ્યારે જરૂરત પડે છે ત્યારે એ લોકો આવી રીતે હાથ ઉપર કરી દે છે. કેટલો ટાઈમ લાગશે? મારે તો 3 દિવસ નીકળી ગયા મને. બધું ઓપરેશન કરાયું આપણે પહેલા 2 વર્ષ પહેલા કોથળીનું, બરોબર? મેં તમને કીધેલું જ છે, મારું વિચિત ઓપરેશન કરાયું કોથળીનું, આપણે વાતચીત થયેલી જ છે. હવે એ કંઈક બીજું સિઝન લાવે કે આ વસ્તુ કંઈક થઈ ના થાય કે છે, એ વસ્તુ કે અલગ છે, આ વસ્તુ કે અલગ છે. અચ્છા, આ બંને વસ્તુ અલગ અલગ છે? હા, વસ્તુ અલગ અલગ જ છે. તો સમજે કે અમને તમે વસ્તુ હલો આપણે તમારા મારા વાત થઈ ત્યારે કંઈક કોથળીનું ઓપરેશન કરાવી જ મારે ટાઈમે આપણે થઈ જતું લગભગ વર્ષ થઈ તું મારે તમને કીધું મારું વર્ષ થઈ જ કોથળીનું ઓપરેશન કરાવી દઉં. તમે કઈ કશો વાંધો આવ્યો નહીં, એ વસ્તુ આખી અલગ છે. અત્યારે વસ્તુ આમ અંદર ક્યાંથી આવે છે કહો મને? નહીં, આપણે તો કેસમાં કરેલું છે. વીમામાં ક્યાં સહેજ મૂક્યું છે આપણે કોઈ જગ્યાએ? હા, તમે ફોર્મ નહીં ભર્યું ડિક્લેરેશન એવું છે. હા, તમે ફોર્મ ભર્યું ને એવું કહે છે. તો તમે કેમ ફોર્મ નહીં ભર્યું ઓપરેશન કરી દીધું? એટલે કે આજે ઓપરેશન કરે છે? હા, ના ના, એવું નહીં. કોથળીનું જે ઓપરેશન કરાવ્યું ને એનો અંદર ઉલ્લેખ નહીં કર્યો તમે અંદર. એમ એ લોકોને એવું કેવું છે, તમે શું કરશો મને કહવાનું? હા, તમે હોસ્પિટલ આવી મને નિકાલ લઈ આવવાનો છે તો મારે તો નવરું નહીં કામ બી એવું સમજો. તમે રજા પાડીને બે લોકો મતલબ નહીં પછી? તમે ચલાવ ના આવ્યો, શું કરશું કહો? હવે ચલો મને 15 મિનિટમાં જવાબ આવે છે મને. તમે હા હા ફોન કરી દો. બોલો. અરે શું કહેવાય, ડિસ્પ્લે પડી ગયું ગાડી ઉપરથી, એટલા માટે દેખાય જ નથી રહે. શું કરશું આપણે? અલા જે સર આયા હતા ને, એમણે હજી પણ બજાજ માં કામ કરે છે, બરોબર? તો મેં આદિત્ય બિરલા વાળા જોડે વાત કરી, તેમ કે જો આમને પ્રી એક્ઝિસ્ટિંગ હતું પહેલા તો, પણ એ સરે મેન્શન નથી કર્યું. તો તમે એમના કે રિલેટેડ તમે એમ કરી શકો, બરાબર? તમારો નંબર બુક માં લખેલો હતો ને, નંબર ઘરે હતો, બરાબર? તો ઘરે આવું ત્યારે કોલ કરું ને તમને. દવાખાને બી કહી દીધું આપડે, અંતાડી નહીં વસ્તુ.
બરોબર, તમને બી કીધું પેલા મારે ઓપરેશન આજે કરાયેલું છે કોથળી, ત્યાં દવાખાના બી આપણે એડમિટ છે, મને ખબર છે, પણ હું સર એટલે મેન્શન ન કર્યું ને જે પાત્ર આવ્યો હતો એ મેન્શન ન કર્યું ને સાહેબ. બરાબર, તો તમારે મને સોલ્યુશન લાવવાનું રહ્યું જો ને, નહોતું ને આથી ના ટેન્શન આવી. બરોબર, જો મને કહેજો કાલે મળીએ, કાલે મળીએ, મળીને વાત કરી. બરોબર.